नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 25 नवम्बर 2022 जोईए आजना समाचार। अबड़ासा विस्तारना अपक्ष उम्मेदवारना समर्थक अने खेडूत आगेवान नवलसिंह जाडेजाए नवीन मेहता साथे वात करी। न्यूज ऑफ कच्छनी टीम अबड़ासा विस्तारना प्रवासे हती त्यारे एक खेडूत आगेवान नवलसिंह जाडेजा मळी गया। न्यूज चेनलना नवीन मेहताए तेमनी साथे खेडूतोनी समस्यानी वात करी। आपणे ज्यां जाईए छीए त्यां खेडूतोने लगता घणा बधा प्रश्नो आपणे सामे आवे छे अने खेडूतो घणे वखत एम कहे छे अमने सरकार सामे घणुं बधुं लड़वुं पड्युं छे। तो आपणी समक्ष एक एवा ज खेडूत आगेवान छे अने लोकसेवक पण छे, तो नवलसिंह जाडेजाभाई साथे आपणे वात करी के खास करीने ખેડૂતોના શું પ્રશ્નો રહ્યા છે? ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે સરકાર સમક્ષ, આપ જોઈ રહ્યા છો, વીજળીના પ્રશ્નો છે, પછી ખેડૂતમાં ખેત પેદાશોના ભાવના વગેરે, જે પછી જંતુનાશક જે પ્રશ્નો છે એના એ ઊભા રહે છે, ખેડૂતોના અનેક ઘણા પ્રશ્નો ઊભા રહે છે। ખાસ કરીને જ્યારે હમણાં છેલ્લે ખેડૂત આંદોલનો થયા અને એમાં સરકાર સાથે બહુ જ લાંબા સમય સુધી ચલાવે, શું કહેશો તમે? આપને ખ્યાલ હશે કે ઘણા બધા સરકાર સામે ખેડૂતોનો ઉગ્ર આંદોલન પડ્યો, એમાં વિવિધ ખેડૂતોના સંગઠનોને સરકારે ઘણા બધા લોલીપોપ આપ્યા કે ભાવમાં ડબલ, અમે ડબલ કરી દઈશું, આવક ડબલ થશે, ઓ તરી હકીકતમાં વાસ્તવિક આવું કંઈ છે નહીં। ખેડૂતોની શું વ્યથા છે એ ખેડૂત જ જાણે છે। ખાસ કરીને આપણે વાત કરી પાણીની, હંમેશા નર્મદા માટેની વાતો કરતા હોઈએ, તો આ તમારો આ જેને કંઈ 2-3 તાલુકાનો સમૂહ એને કોન્સ્ટિટ્યુન્સી કહીએ આપણે અબડાસા, તો એના માટે શું કહેશો? નર્મદાના પાણી તો હવે એ આવે અહીંયા સુધી તો પહોંચી આવે છે। નર્મદાના પાણી પ્રશ્ન એ કચ્છનો એક જીવાદોરી સમાન પ્રશ્ન છે। ઘણા સમયથી લખપત, અબડાસા અને નખત્રાણા નર્મદાના પાણી માટે અનેક વખત વિવિધ માધ્યમો દ્વારા રજૂઆતો કરી છે, છતાં એનો કોઈ હજી સુધી નિરાકરણ નથી આવ્યો। સરકાર કહે છે કે નર્મદા આવશે, નર્મદાના પાણીથી જળાશયો ભરશું, પણ એ હજી બધી મૌખિક વાતો છે। તમે આખા ખેડૂતોની જે અત્યારે સિનારીઓ ચાલી રહ્યો છે, ખેડૂતોની બાબતો ચાલી રહી છે, સરકાર ખેડૂતોને ખાતામાં સીધા 3-3 મહિને પૈસા જમા કરી રહ્યા છે, ખેડૂતોને સબસિડીની વાત આવે છે, તમે કેટલા સંતુષ્ટ છો? આવી બાબતો ખરેખર કેટલી બેનિફિટવાળી છે? એ બધી વાતો બધી વાહિયાત વાતો છે। ખેડૂતોનો એક ભ્રમ ઊભો કરવાનો કે આ સરકાર ખેડૂતો માટે આ કરે છે, હકીકતમાં જે પાક ધિરાણો હોય છે એની કોઈ સબસિડી જે સરકાર શ્રી દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જે ખેડૂતોને આપે છે એ એના કોઈ બેંકમાં એનું કોઈ નથી આવતો લેટર એકચ્યુઅલી કે આ તમે સબસિડી માફ કરી છે એવો છે, એટલે ખેડૂતો વ્યાજ કેટલું ભરે છે એ ખેડૂતોને જ ખબર હોય છે। તો આ તો આપણી પાસે નવલસિંહભાઈ, અને ખાસ કરીને એમની સાથે આપણે ખેડૂત લક્ષી વાત કરી કે એ પોતે ખેડૂત છે, પોતે ખેતી કરે છે અને એની સાથે સંલગ્ન પ્રશ્નોથી જાણકાર છે, તો આપણે એમની સાથે વાત કરીને એમના પ્રશ્નો જે જોયા। નવીન મહેતા સાથે જયંતભાઈ વાઘેલા, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ કચ્છ। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, સેલિબ્રેટ દીપાવલી વિથ ધ બેસ્ટ ઓફર ઓન એક્સક્લુઝિવ એલજી પ્રોડક્ટ, રૂપિયા 7000 સુધીના ઇનામો જીતવાની ગેરંટી, 29 આનંદ કોલોની, જ્યુબિલી કોલોની સામે, વિજયનગર રોડ, ભુજ। મોબાઈલ નંબર 7069012702।
કચ્છ સીડ સપ્લાયર્સ. વાહ રામજીભાઈ, તમે અને તમારું ખેતર બંને મોજમાં લાગો છો ને. સમયસર ની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ ઘટે ને, સોનેરી ખેતર જોઈને મોજ આવે મોજ. આ અંજળ હાથમાં લઈને કહું છું કે નિશાન 44 વાવો એટલે જીવન મોજમાં. આ સારી ગુણવત્તા વાળા જીરુના દાણાની સાક્ષીએ કહું છું કે નિશાન 44 વાવો એટલે તમે ધનવાન નક્કી. લીલા સોનેરી ખેતરના સોગંધ ખાઈને કહું છું, જીરુની ખેતીમાં સુખી થવું હોય તો 56 ફાળ ઉત્પાદન આપતું બિયારણ નિશાન 44 ની જ વાવણી કરો અને મારી જેમ મબલક ઉત્પાદન મેળવો. ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરુ બિયારણ નિશાન 44. કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ, હરબોલી લોજ પાછળ, બીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ. ઓફિસ ફોન નંબર 02832-251-653-251-660. વિનોદભાઈ શાહ, મોબાઈલ નંબર 9825156600. રિતેશભાઈ શાહ, મોબાઈલ નંબર 9825432332. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.